નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું સમર્પણ સથવારા તમે સૌ ધોરણ અગિયાર સાયન્સના તમામ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો ગઈકાલે આપણે એન્ટ્રોપી અને સ્વયંભૂતા વિશે અભ્યાસ કરી ચૂક્યા બરાબર અહીંયા એન્ટ્રોપીની આપણે ચર્ચા કરી હતી છેલ્લે હવે એના આગળનો ટોપિક છે ગિપ્સ ઉર્જા ગિપ્સ ઉર્જા અને સ્વયંસ્પૂર્ણા સ્વયંસ્પૂર્ણ અથવા સ્વયંભૂતા આપણે ગમે તે શબ્દ લખી શકીએ છીએ ગિપ્સ ઉર્જા અને સ્વયંસ્પૂર્ણ અથવા સ્વયં સ્વયંભૂતા બરાબર ચલો હવે ગિપ્સ ઉર્જા શું છે એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો તમને સૌ પ્રથમ તો કહી દઉં કે ગિપ્સ જે છે એ નામનો એક વૈજ્ઞાનિક છે અને એના વૈજ્ઞાનિકે નામ ઉપરથી ઉર્જાનું નામ આપવામાં આવ્યું છે ગીપ્સ ઉર્જા બરાબર હવે ગિબ્સ ઉર્જાનો ઉદ્ભવ કેમ કરવામાં આવ્યો શા માટે ગિબ્સ ઉર્જાની જરૂર પડી તો હું તમને કહું કે લાસ્ટ આપણે એન્ટ્રોપીની અંદર જોયું હતું કે ભાઈ પ્રણાલીની અંદર એન્ટ્રોપીમાં જ્યારે વધારો થાય છે બરાબર જ્યારે વાયુના કણો અસ્તવ્યસ્ત થાય છે ત્યારે અસ્ત ત્યારે એન્ટ્રોપીમાં વધારો થાય છે પણ એની એન્થાલ્પીમાં ઘટાડો થાય છે બરાબર માનો કે અસ્તવ્યસ્ત થાય એટલે અંદર જે કણોની જે ઉષ્મા હોય એ ઉષ્મા કણો એકબીજા સાથે અથડાય કારણ કે અસ્તવ્યસ્ત ગતિ કરેલ એકબીજા સાથે અથડાય ને અથડાય એટલે એની અંદરથી ઉષ્મા બહાર ફેંક ઉષ્મા બહાર ફેંક અથડાય એટલે શું થાય ઉષ્મા ઉત્પન્ન થાય એને ઉષ્મા શું કરે બાર ફેંક બાર ફેંકર મતલબ શું થાય એ પ્રક્રિયા ઉષ્માક્ષેપક પ્રક્રિયા બની જાય કેવી પ્રક્રિયા બની જાય ઉષ્માક્ષેપક પ્રક્રિયા બની જાય ઉષ્મા બાર ફેંક અને બાર ફેંકાય એટલે ઉષ્મામાં શું થાય ઘટાડો થાય ને ઉષ્મામાં ઘટાડો થાય એટલે એન્થાલ્પીમાં ઘટાડો થયો કહેવાય શું થયો કહેવાય એન્થાલ્પીમાં ઘટાડો થયો કહેવાય ફરીથી કહું જ્યારે વાયુના કણો અથવા બીજા કોઈ કણો અથડાતા હોય અથડાય એટલે અસ્તવ્યસ્તતા વધે અસ્તવ્ય અસ્તવ્યસ્તતા વધ બરાબર એટલે એન્ટ્રોપી વધ હાલ આપણે જોયું ને આગળ આગળ ગઈકાલના ટોપિકમાં જોયું બરાબર એન્ટ્રોપીમાં વધારો થાય બરાબર પણ અથડાય એટલે શું કરે ઉષ્મા ઉત્પન્ન કરે ઉષ્મા બહાર ફેંક અને ઉષ્મા બહાર ફેંક એટલે એન્થાલ્પીમાં શું થાય ઘટાડો થાય કારણ કે ઉષ્મા ઓછી થઈ એન્થાલોપીમાં એટલે ઓટોમેટિક એન્થાલોપી ઓછી થઈ જાય ને કારણ કે એન્થાલ્પી શું છે એક પ્રકારની ઉષ્મા જ છે બરાબર એટલે ઉષ્મા બહાર ફેંકાયેલા ઊંચી થઈ એટલે એન્થાબીમાં પણ ઘટાડો થાય તો અહીંયા આવી પ્રક્રિયાઓની અંદર બરાબર સ્વયંસ્ફૂર્ણા સ્વયંસ્ફૂર્ણ અથવા બે શબ્દનું કહેવું હોય તો સ્વયંસ્ફૂરિત સ્વયંસ્ફૂરિત પ્રક્રમની અંદર બરાબર સ્વયંસ્ફૂરિત પ્રક્રમની અંદર આવા બે પ્રકારના ફેરફારો થાય છે એન્થાબિયમાં વધારો થાય કાં તો એન્ટ્રોપીમાં અરે સોરી એન્થાબિયમમાં ઘટાડો થાય કાં તો એન્ટ્રોપીમાં વધારો થાય તો બંનેમાંથી શું થાય બરાબર એના માટે કોઈ દિશા નક્કી થઈ શકતી નથી કારણ કે બંને એકબીજાના વિરોધી છે બરાબર એટલે કઈ દિશામાં પ્રક્રિયા વધશે એ આપણે કહી શકતા નથી બરાબર એટલા માટે ગિપ્સ નામના વૈજ્ઞાનિકે ગિપ્સ ઉર્જા વિશે સમજ આપી અને એને એવું કીધું કે જે ગિપ્સ ઉર્જા છે એ પણ એક વિધેય છે ગિપ્સ ઉર્જા એક પ્રકારનું એક પ્રકારનું અવસ્થા વિધેય છે બરાબર અવસ્થા વિધેય છે અને ગિપ્સ નામના વૈજ્ઞાનિકે એક સૂત્ર આપ્યું એ સૂત્ર છે જી બરાબર એચ માઇનસ ટી એસ ચલો આ બધું તમે જાણો છો ચલો જી એટલે ગિપ્સ ઉર્જા પછી એચ એટલે એન્થાલ્પી ટી એટલે તાપમાન અને એસ એટલે એન્ટ્રોપી આ આપણે જાણીએ છીએ બરાબર હવે ઘીભ સુર્જા વિશે થોડીક વિચારીએ ઘીભ સુર્જા જે છે ને એ માત્ર ઉપર આધાર રાખે છે માત્રા પ્રમાણ આપણે આગળ બે ગુણધર્મો જોઈ ગયા એક માત્રાત્મક ગુણધર્મ અને વિશિષ્ટ ગુણધર્મ એમાં જે માત્રા ઉપર જે જથ્થા ઉપર આધાર રાખતો હોય એ માત્રાત્મક ગુણધર્મ હોય અને જથ્થા ઉપર આધાર ન રાખતો હોય એ વિશિષ્ટ ગુણધર્મ હોય બરાબર હવે એન્થાલ્પી જે છે એન્થાલ્પી માત્રાત્મક ગુણધર્મ હતો કયો ગુણધર્મ હતો એન્થાલ્પી માત્રાત્મક એટલે હાઇટ આ એન્થાલ્પીના કારણે ગિપ્સ ઉર્જા પણ કેવો ગુણધર્મ થશે માત્રાત્મક ગુણધર્મ થશે એટલે ગિપ્સ ઉર્જા એ કેવો છે માત્રાત્મક ગુણધર્મ છે માત્રાત્મક ગુણધર્મ છે બરાબર હવે જે ગિપ્સ ઉર્જા છે ને એ પ્રણાલી માટે ઉર્જા એક પ્રણાલી માટે ઉપયોગી પર્યાવરણ માટે ઉપયોગી નથી કોના માટે છે તો માત્ર પ્રણાલી માટે પર્યાવરણ માટે છે પણ પર્યાવરણની અંદર પ્રણાલી કરતાં વિરોધી છે એ આપણા એન્ટ્રોપીની અંદર જોઈ ગયા બરાબર બંને સંતુલન અવસ્થામાં આપણે જોયું હતું તમને યાદ હોય તો બરાબર તો જે ગિપ્સ જે છે ગિપ્સ ઉર્જા એ કયા સ્વરૂપે પ્રણાલીની અંદર થતો ફેરફાર છે ગીપ્સ ઉર્જામાં થતો ફેરફાર કેવો છે પ્રણાલીમાં એટલે લખવાનું ગિપ્સ ઉર્જામાં થતો ફેરફાર પ્રણાલીમાં થાય છે પ્રણાલી એટલે આપણે આગળ જોઈ ગયા સિસ્ટમ बराबर એટલે આના પર માં સૂત્ર બનાવ તો આપી આ રીતે બનાવી શકાય ડેલ્ટા જી एस वाई एस એટલે કે સિસ્ટમ ગિબ્સ ઉર્જામન હતો ફેરફાર બરાબર h ની જગ્યાએ ડેલ્ટા h સિસ્ટમ બરાબર ચલો માઈનસ ડેલ્ટા અહીંયા ટs સિસ્ટમ ચલો હવે ડેલ્ટા h સિસ્ટમ માઈનસ હવે અહીંયા તાપમાનમાં થતો ફેરફાર અને સિસ્ટમમાં થતો ફેરફાર બંનેમાંથી કયો ફેરફાર છે આપણને ખબર નથી એટલે આપણે બંને લખીશું ચલો પહેલાં તો આપણે લખી દઈએ ચલો પહેલાં એસ લખી દઈએ અને ડેલ્ટા ટી સિસ્ટમ પ્લસ ટી ડેલ્ટા એસ સિસ્ટમ આ બંનેનો સરવાળો કર્યો મતલબ તાપમાનમાં થતો ફેરફાર છે કે એન્ટ્રોપેમાં થતો ફેરફાર છે એ આપણે નક્કી નથી આપણે હું હાલ બંને લખી દઉં છું બરાબર પણ જો તાપમાન અચળ હોય જો તાપમાન અચળ હોય તાપમાન અચળ હોય મતલબ તાપમાનમાં કોઈ ફેરફાર થતો ન હોય તો તાપમાનમાં થતો ફેરફાર કેવો હોય ઝીરો હોય અચળ હોય એટલે કોઈ ફેરફાર ના નિશ્ચિત થઈ ગયું તાપમાન એટલે ફેરફાર થતો નથી ડેલ્ટા ટી કેવો થયો ઝીરો થઈ ગયો ડેલ્ટા ટી ઝીરો તો આ ડેલ્ટા ટીની જગ્યાએ હું ઝીરો મૂકી દઉં તો આખું ખૂબ જ ઝીરો થઈ જાય બરાબર તો ખાલી શું બાકી રહેશે ડેલ્ટા જી સિસ્ટમ બરાબર ડેલ્ટા એચ સિસ્ટમ આ તો એમને એમ જ રહેશે બરાબર માઇનસ આ પછી થઈ ગયું તો આ આ બધું ને આ આમ તો પ્લસ છે પણ આ માઇનસ અંદર ગુણાય એટલે માઇનસ પ્લસ શું થઈ જાય માઇનસ બરાબર ટી ડેલ્ટા એસ સિસ્ટમ બરાબર આના સમીકરણ નંબર આપણે બે આપી દઈએ અને ઉપર જે સમીકરણ નંબર આપણે એક આપી દઈએ બરાબર હવે તમે જોઈ શકો બધી વસ્તુ સિસ્ટમની અંદર છે બધી વસ્તુ સિસ્ટમની અંદર છે અહીંયા સરાઉન્ડિંગ એટલે કે પર્યાવરણ નથી એટલા માટે આપણે ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઇનસ ટી ઇન્ટુ ડેલ્ટા એચ આપણે લખવું જ લખી શકીએ છીએ સિસ્ટમ લખવાની જરૂર નથી કારણ કે બધું સિસ્ટમ જ છે બરાબર અને હંમેશા આ પ્રક્રિયાનો ઉપયોગ કરતાં વધારે સમજી લેવાનું કે આ પ્રક્રિયા કોના માટે છે તો પ્રણાલી માટે છે મતલબ સિસ્ટમ માટે જ છે બરાબર ચલો હવે આના દરેક સૂત્ર શું બન્યું તો ગિબ્સ ઊર્જા ફેરફાર બરાબર એન્થાલ્પી ફેરફાર માઇનસ તાપમાન ગુણ્યા એન્ટ્રોપી ફેરફાર આવું બન્યું ને ડેલ્ટાજી ગીપ્સ ઉર્જા પેપર બરાબર ડેલ્ટા એચ એન્થાવી પેપર માઇનસ તાપમાન અને ડેલ્ટા એચ એટલે કે એન્દ્રોફી ફેરફાર બરાબર એટલે આવી રીતે આ સૂત્ર બન્યું કહેવાય હવે બીજી વસ્તુ કે ડેલ્ટા એચ એક પ્રકારની ઉર્જા છે બરાબર ઉષ્મા ઉર્જા છે તો ડેલ્ટા જી પણ ઉષ્મા તરીકે આપણે સ્વીકાર કરી શકીએ છીએ બરાબર તો ડેલ્ટાજીનો જ્યારે એકમ લખવાનો હોય ત્યારે ઉર્જાના જે એકમો છે બરાબર ઝૂલ છે ઝૂલ છે પછી કિલ્લો ઝૂલ પ્રતિ મોલ છે બરાબર આ પ્રમાણે આપણા એકમોનો ઉપયોગ કરી શકીએ છીએ કોના માટે તો ડેલ્ટાજી એટલે કે ઘી સુરજા માટે બરાબર અંગે એક પ્રકારની ઉષ્મા છે ચલો ડેલ્ટાજીની આપણે સંપૂર્ણ માહિતી મેળવી લીધી હવે એકચ્યુઅલી પ્રશ્ન શું હતો ઘીભ સુરજા અને સ્વયંસ્ફૂર્ણા ચલો ઘી ઊર્જા વિશે બધી માહિતી મેળવી લીધી હવે સ્વયંસ્ફૂર્ણ વિશે માહિતી મેળવી ચલો હવે સ્વયંસ્પૂર્ણ સોરી ડેલ્ટા જી સાથે સ્વયંસ્પૂર્ણ હવે આપણે એ સમજીએ કે ડેલ્ટા જી સાથે સ્વયંસ્ફૂર્ણ એટલે કે આપમે થતી પ્રક્રિયામાં શું તફાવત હોય છે ડેલ્ટા જી સાથે મતલબ બંને વચ્ચે શું સંબંધ છે ડેલ્ટા જી અને સ્વયંસ્પૂર્ણ વચ્ચે એ આપણે હવે જોઈએ બરાબર ચલો હવે આને જાણવા માટે આપણે એન્ટ્રોપી ફેરફાર વિશે સમજવું જ પડશે તો એન્ટ્રોપી જે ફેરફાર હતો ડેલ્ટા એસ ટોટલ એનું સૂત્ર તમે જાણો છો ડેલ્ટા એસ ટોટલ બરાબર શું હતું ડેલ્ટા એસ સિસ્ટમ પ્લસ ડેલ્ટા એસ સરાઉન્ડિંગ બરાબર સિસ્ટમ એટલે પ્રણાલીના પર્યાવરણ આવું એક સૂત્ર હતું બરાબર આ સૂત્ર દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ ચાલો આ સમીકરણને આપી દઈએ સમીકરણ નંબર ઉપચાર આપી બરાબર હવે તમને પ્રશ્ન રહેશે આ સમીકરણનો ઉપયોગ કેમ કરવામાં આવે છે તો આ સમીકરણનો ઉપયોગ એટલા માટે કરવામાં આવે છે કે ગિપ્સ ઉર્જાની અંદર પણ તમે જોઈ શકો છો અહીંયા એન્થાપી સિવાય બીજું તાપમાન અને ડેલ્ટા એસ એન્ટ્રોપી ફેરફાર પણ છે બરાબર એટલે આ જે એન્ટ્રોપી ફેરફાર છે એના આધારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીને ગિપ્સ ઉર્જા અને સ્વયંસૂવર્ણ વિશે અભ્યાસ કરીશું બરાબર ચાલો આપણે આગળ જોઈએ આપણે એ જો આપણે ડેલ્ટા યસ ટોટલનું સૂત્ર લખી દીધું બરાબર હવે જો પ્રણાલી પ્રણાલી પર્યાવરણ સાથે પર્યાવરણ સાથે સંતુલનમાં હોય સંતુલનમાં હોય તો પર્યાવરણનું તાપમાન પર્યાવરણનું તાપમાન તે પ્રણાલીના તાપમાન પ્રણાલીના તાપમાન જેટલું હશે બરાબર પરંતુ પરંતુ પર્યાવરણની એન્થાલ્પીમાં થતો વધારો થતો વધારો પ્રણાલીની એન્થાલપીમાં થતો થતા ઘટાડા બરાબર હોય છે ચલો આ વાક્ય ખાસ લખવું જરૂરી છે બરાબર એટલા માટે જરૂરી છે કે આપણે એન્ટ્રોપી ફેરફારની અંદર જોઈ ગયા છીએ એન્ટ્રોપી ફેરફારની અંદર શું હતું મેં તમને છેલ્લે સમજાયું હતું કે એન્ટ્રોપી પ્રણાલીની અંદર જેટલી હોય એટલી પર્યાવરણની અંદર હોય ક્યારે કે જ્યારે બંને સંતુલિત અવસ્થામાં હોય ત્યારે કંઈક પ્રણાલી અને પર્યાવરણ સાથે સંતુલનમાં હોય ત્યારે બરાબર જેટલી એન્ટ્રોપી પ્રણાલીની હોય એટલી જ એન્ટ્રોપી પર્યાવરણની હોય પણ એકબીજાની વિરોધી હોય મેં તમે ઉદાહરણ લઈને સમજાયું તો બરાબર આગળના લેક્ચરમાં તમે જોજો તમને ખબર પડી જશે એવી ને એવી જ વસ્તુ એન્થાલપી ફેરફાર માટે પણ હોય છે કોના માટે હોય છે એન્થાલપી ફેરફાર માટે બરાબર એટલે ચાલો હું સમજાવું એટલે કે આપણે એક સૂત્ર હતું કે ક્યુ ઇ આર ઈવી આરિવેલે રિવર્સિબલ રિવર્સિબલનો મતલબ શું થાય પ્રતિવર્તી બરાબર આરિવી લે પ્રતિવર્તિ એટલે પ્રતિવર્તિ માટેની ઉષ્મા હતી ને બરાબર આવું સૂત્ર આપણે આગળ જોઈ ગયા એન્ટ્રોપી ફેરફારની અંદર બરાબર પણ અહીંયા શું કીધું છે પર્યાવરણનું તાપમાન કે પ્રાણીના તાપમાન જેટલું હોય એટલે તાપમાન બનેનું સરખું હોય પણ એકબીજાનું ક્યુ હોય વિરોધી હોય એકમાં વધારો થતો હોય તો એટલો ને એટલો બીજામાં શું થતો હોય ઘટાડો થતો હોય એટલે અહીંયા લખ્યું છે બીજા ત્રીજી લીટીમાં પર્યાવરણની અંથાવીમાં થતો વધારો પ્રણાલીની અંથાવીમાં થતો કેવો હોય ઘટાડો હોય બરાબર ચલો હવે ક્યુ ક્યુ આપણા માટે શું છે ઉષ્મા છે પ્રતિવર્તી ઉષ્મા હવે આપણે અહીંયા ગીત ઉર્જાની અંદર ઉષ્માનો ઉપયોગ નથી કર્યો પણ ઉષ્માની જગ્યાએ એન્થાલપીનો ઉપયોગ કરેલો છે એન્થાલ્પી એક પ્રકારની શું છે ઉષ્મા જ છે તો હવે ક્યુની જગ્યાએ શું લઈશું ડેલ્ટા એચ લઈશું શું લઈશું ડેલ્ટા એચ ની જગ્યા એચ બરાબર અને અહીંયા સિસ્ટમ ભાગ્ય ટી તો એમના એમ પણ અહીંયા હું માઇનસ કરીશ તો તમને કેમ માઇનસ કરીશ કારણ કે સરાઉન્ડિંગ સરાઉન્ડિંગ લઈશું છે પર્યાવરણ અને એસ વાયસ સિસ્ટમ એટલે પ્રણાલી એટલે મેં તમે હાલ જ કીધું પર્યાવરણમાં જેટલો વધારો થાય એટલો જ ઘટાડો સમા થાય પ્રણાલીમાં થાય એટલે પર્યાવરણ જેટલું વધે એટલું સિસ્ટ પ્રણાલીમાં એટલો ઘટાડો થાય એ ઘટાડો થાય છે એના કારણે એ નિશાની સણી લીધી છે માઇનસ લીધી છે બરાબર એટલે હું લખું છું ઋણ નિશાની ઋણ નિશાની પ્રણાલીની પ્રણાલીમાં એન્થાલ્પીમાં પ્રણાલીમાં એન્થાલ્પીમાં થતો ઘટાડો દર્શાવે છે ઘટાડો દર્શાવે છે અને બીજું લખી દઉં ક્યુ પ્રતિવર્તી બરાબર ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ કે તમને ખબર પડી જાય ક્યુની જગ્યાએ મેં શું લીધું ડેલ્ટા એ લીધું એટલે તમને એ પ્રશ્ન ના થાય કે ડેલ્ટા એન્ચ ક્યાંથી આવ્યો બરાબર કારણ કે બંને એક પ્રકારની ઉષ્મા જ છે બરાબર ચાલો આનામાં સમીકરણ આપણા આપણા આગના સમીકરણ કલ ચાર આપી દો ને જો અહીંયા સમીકરણ મેં ચાર આપી હતું હવે હું અને સમીકરણ નંબર પાંચ આપી દઉં બરાબર ચલો સમીકરણ પાંચની કિંમત સમીકરણ ચારમાં મૂકતા ચાલો આપણે ચારમાં મૂકી દઈએ હવે સમીકરણ ચાર શું હતું તો ડેલ્ટા એસ ટોટલ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એસ સિસ્ટમ પ્લસ ડેલ્ટા એસ સરાઉન્ડિંગ હતું ને પણ ડેલ્ટા એસ સરાઉન્ડિંગની જગ્યાએ હું આ મૂકી શકું શું મૂકી શકું માઇનસ ડેલ્ટા એચ સિસ્ટમ ભાગ્યા ટી બરાબર સૂત્ર તમે જુઓ સૂત્રો ને ડેલ્ટ સિસ્ટમ અને એ સરાઉન્ડિંગ છે સરાઉન્ડિંગની જગ્યાએ મેં શું મૂક્યું આ સરાઉન્ડિંગનું જે કિંમત મને આવીને સમીકરણ પાંચમાં એ મેં મૂકી દીધી બરાબર એટલે પ્લસ માઇનસ માઇનસથી જશે બીજું શું થશે આજે જે તાપમાન ખરું ને એ તાપમાન દૂર કરવું હોય તો મારે તાપમાનને લસા લેવો પડે એટલે તાપમાનનામાં અહીંયા ગુણવું પડે અહીંયા ગુણવું પડે અથવા તો બીજા શબ્દોમાં કહીએ તો સમીકરણ છ ને तापमान t बड़े गुणता जो आ ना करूं है आ गुणू ना हो है, तो सीधो तुम्हें t અહીંયા गुणि दो અહીંયા गुणि दो तो पण થઈ જશે બરાબર ચલો t અહીંયા ગુણી દઈએ તો t * डेल्टा s ٹوٹલ ગુણ દીધું પણ અહીંયા પણ ગુણી દો t * डेल्टा s સિસ્ટમ હવે તમે અહીંયા t ગુણશો તો અહીંયા ટી ગુણશો અને નીચે ટી આપેલો ટી ટી શું હશે ઉડી જશે બરાબર તો ખાલી શું રહેશે ડેલ્ટા એચ સિસ્ટમ જ રહેશે બરાબર ટી નીચે જતો રહ્યો બરાબર ડાયરેક્ટ તમે બેને ગુણી શકો અથવા આખા પદના આજે ટી વડે ગુણો તો પણ ચાલશે તો પણ આવી જશે બરાબર હા એક બીજી વસ્તુ આ પ્લસ માઈનસ શું થઈ જશે માઇનસ થઈ જશે ધ્યાન રાખજો આ ભૂલ ના થાય ખબર પડી ગઈ ચલો હવે ડેલ્ટા ચરતી વળી આપણે ગુંજી લીધું ને હવે આગળ આપણે જોઈ ગયા છીએ કે જ્યારે સ્વયંસ્ફુરિત સ્વયંસ્ફુરિત પ્રણાલી માટે પ્રણાલી માટે ડેલ્ટા એસ ટોટલ કેવો હોય છે ગ્રેટર દેન ઝીરો હોય મતલબ ઝીરો કરતાં મોટો હોય ને સંતુલન અવસ્થામાં હોય તો ડેલ્ટા એસ ઝીરો હોય ડેલ્ટા એસ ટોટલ કેવો હોય ઝીરો હોય પણ જ્યારે સ્વયંસ્ફુરિત એટલે આપમે થતી પ્રક્રિયાની અંદર હોય મતલબ અપ્રતિવર્તી જેને કહેવાય બરાબર એમાં जीरो કરતાં કેવું હોય છે મોટો હોય છે બરાબર એટલે આપણે એવું કરીએ જે ડેલ્ટા એસ છે ને એની જગ્યાએ આજે ડેલ્ટા એસ ટૂટલ જે સૂત્ર આવ્યું એ હું એની કિંમત મૂકી દઉં છું બરાબર જેના ચલો એનું કિંમત શું આવી તો ટી ડેલ્ટા સિસ્ટમ બરાબર માઇનસ ડેલ્ટા એચ સિસ્ટમ ખબર પડી અહીંયા મેં ડેલ્ટા એસ ટોટલની જગ્યાએ શું મૂકી દીધું ડેલ્ટા ટી ડેલ્ટા સિસ્ટેલ્ટા એસ સિસ્ટમ માઇનસ ડેલ્ટા એચ સિસ્ટમ એટલે આ જે સૂત્ર હતું ને એ આની જગ્યાએ મૂકી દીધું ના ગ્રેટર દેન જીરો ખબર પડી હવે તમને એક પ્રશ્ન થશે કે અહીંયા ટી હતો ટી ક્યાં ગયો તો આ જે ટી છે ટીને આપણે આબાદ લઈ જઈએ તો ઝીરોના ભાગાકારમાં જાય ઝીરોના ભાગાકારમાં જાય એટલે ઝીરો ભાગ્યા ટી એટલે શું થઈ જાય ઝીરો જ થાય ને ખબર પડી આમ તો અહીંયા ટી હતો કે નહીં તો આમ તો ટી લખવો પડે પણ ટી કેમ નથી લખ્યો ટીની આ સર લઈ લે ઝીરો ભાગ્યા ટી એટલે ઝીરો થઈ જાય એટલે મેં ટી લખ્યો નથી બરાબર એટલે પછી એ એક તો ખબર શું ડિલ્ટા એસ ટોટલ તો એની કિંમત તો આપણા ઉપર લખેલી જ છે એની જગ્યાએ મૂકી દીધી ચાલો આટલા સુધી ખબર પડી હવે હું શું કરું ધ્યાન રાખજો બંનેમાંથી માઇનસ કોમન કાઢું છું બંનેમાંથી માઇનસ કોમન કાઢું તો શું થઈ જાય ટી ડેલ્ટા એસ સિસ્ટમ બરાબર આ માઇનસ થઈ જાય અંદર અને આ માઇનસની જગ્યાએ પ્લસ થઈ જાય ઘણી ટીમ ભણ્યા છો ને માઇનસ કોમન ના નીકળતું તો આપણે કોમન કાઢીએ તો અંદર નિશાની બધી બદલી જાય જો ઉપર આ આ પદ પ્લસ હતું તો માઈનસ થઈ ગયું આ માઈનસ હતું તો પ્લસ થઈ ગયું બરાબર ચલો હવે હું શું કરું ધ્યાન રાખજો બાનું માઇનસ એમને એમ રાખું છું ચલો આ ઉપ હવે ઉપરના જે પ્લસવાળું પડે પહેલાં મૂકી દઉં ડેલ્ટા એચ સિસ્ટમ પ્લસવાળું પહેલાં મૂકી દીધું અને જે માઇનસ અંદરનું માઇનસ હતું ને એ પદ હું પાછળ મૂકું હતું ટી ડેલ્ટા એચ સિસ્ટમ ખબર પડી તમને આ પદ મેં આગળ મૂકી દીધું ને આ પદ જે હતું આ પદ મૂકી દીધું ખબર પડી ગઈ ચલો હવા હવે આ કોનું સૂત્ર બની ગયું તો માઇનસ આ કોનું સૂત્ર મૂક્યું ડેલ્ટા જીનું સૂત્ર બની ગયું કોનું સૂત્ર ડેલ્ટા જી બરાબર હવે તમને કહું કયું જો આગળ તમને બતાવું ડેલ્ટા એચ સિસ્ટમ આવી રહ્યું બરાબર એ સોરી આવી રહ્યું આવી રહ્યું સમીકરણ બે જુઓ ડેલ્ટા જી સિસ્ટમ બરાબર શું હતું ડેલ્ટા એચ સિસ્ટમ હતું આવો તમે જુઓ ડેલ્ટા એચ સિસ્ટમ માઇનસ ટી ડેલ્ટા એચ સિસ્ટમ એટલે આવી ગયું ડેલ્ટા એચ સિસ્ટમ માઇનસ ટી ડેલ્ટા એચ સિસ્ટમ બરાબર એટલે આ સમીકરણ ક્યાંથી ક્યાંથી આવ્યું સોરી સમીકરણ બેની કિંમત મૂકી આપણે ખબર પડી કે નહીં બરાબર તમે સમીકરણ બે જુઓ ડેલ્ટા એચ સિસ્ટમ માઇનસ ટી ડેલ્ટા એચ સિસ્ટમ એના બરાબર શું હતું ડેલ્ટા જી હતો તો આપણે આવું લાવ્યા ને ડેલ્ટા એચ સિસ્ટમ માઇનસ ટી ડેલ્ટા એસ સિસ્ટમ એ આપણે અહીંયા આવું લાવી દીધું એટલે એની જગ્યાએ ડેલ્ટા જી મૂકી શકીએ ખબર પડી ગઈ એટલે આનો મતલબ એવો થયો કે જે ડેલ્ટા જીની જે કિંમત હતી ડેલ્ટાજી બરાબર શું હતું ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એચ હતો ને

ત્યારે ડેલ્ટાજી કેવો આવો ઋણ આવો કારણ કે આપણે સ્વયંસુરિટ માટે લીધું છે ને આ બધું કોની વાત કરીએ સ્વયં સ્વયંસુવિત પ્રક્રિયા માટે બરાબર આ લખ્યું જ છે મેં સ્વયં સ્વયંસૂહિત પ્રણાલી માટે ડેલ્ટા એન્સ ટોટલ ખબર પડી ગઈ એટલે છેલ્લે આપણે એવું લખવું લખી શકીએ કે જો ડેલ્ટાજી ઋણ હોય ઋણ હોય તો લેસ દેન ઝીરો બરાબર अथवा आप चलो तो ऋण डेल्टा जी लेस देन जीरो माते, माते प्रक्रम स्वयं स्पूरित थे बराबर छोड़ो पॉइंट जो डेल्टा जी धन डेल्टा जी धन हो तो डेल्टा डी क्यों थे ग्रेटर देन जीरो था। बराबर चलो धन हो एक मिनट आप कहीं भूल थी नहीं लेन जीरो हम्म बराबर मैं प्रक्रम स्वयं स्पूरित थसे। हो पड़ेगी चलो हाँ फरी एक बार डेल्टा जी लेन जीरो ना मतलब शू थो जीरो करता है जीरो करता कई किमत हो तो माइनस ना ચલો ડેલ્ટા ધન હોય ધન હોયનો મતલબ જીરો કરતાં મોટી સંખ્યા હંમેશા ધન જ હોય એટલે જ્યારે ઋણ કિંમત હોય તો પ્રક્રિયા કેવી હોય સ્વયંસ્ફુરિત હોય અને જો જો ધન હોય તો સ્વયંસ્ફૂરિત સોરીઓ સ્વયંસ્ફૂરિત ન હોય સ્વયંસ્ફૂરિત ન હોય ખબર પડી એટલે ડેલ્ટાજી અને સ્વયં સ્વયંસૂરિતમાં આટલો તફાવત છે એટલે સ્વયં સ્વયંસૂરિત પ્રક્રિયા માટે ડેલ્ટાજી કેવો હોવો જરૂરી છે ઋણ હોવો જરૂરી છે અને જો સ્વયંસુરી પ્રક્રિયા ન હોય તો પછી ધન હોય ચાલ બરાબર બીજી વસ્તુ આ ટોપિક થિયરી આમ આઈએમપી થિયરી છે બરાબર આ થિયરીની પાંચ ચાર કે પાંચ માર્ક્સની પ્રશ્ન પૂછાય છે આઈએમપી થિયરી છે પાંચ માર્ક્સનો પ્રશ્ન પૂછાઈ શકે છે બરાબર આખું આટલી થિયરી બધી બરાબર તો વિદ્યાર્થી મિત્રો આજના ટૉપિકમાં તમને કોઈપણ જગ્યાએ ખબર ન પડી હોય તો તમે એનું કોમેન્ટ કરીને મને પ્રશ્ન પૂછી શકો છો બીજું વિદ્યાર્થી મિત્રો આ થિયરી તમારે અગિયારમાં માટે માટે યાદ રાખવાની પણ બારમા માટે આ બે પોઈન્ટ ખાસ યાદ રાખજો સ્ટાન્ડર્ડ બાર માટે સ્ટાન્ડર્ડ બાર માટે કયા ડેલ્ટાજી ઋણવાળા ડેલ્ટાજી ધનવાળા બરાબર આ બારમામાં આ બે પોઈન્ટ યા તમારે કામ લાગશે સો ટકા યાદ રાખજો ઓકે વિદ્યાર્થી મિત્રો તો આવજો